કચ્છના અંજાર તાલુકાના જૂની દુધઈ ગામનો યુવાન સાથે એક વર્ષ પહેલા ઓનલાઈન રૂપિયાની ઠગાઈના કેસમાં ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે. હિતેન્દ્ર અંબાવી હાથણીએ ઇન્ડિયા માર્ટ નામની સાઇટ પર ઓનલાઈન રિક્વેસ્ટ મોકલી હતી, જ્યાં હેલ્પલાઈન એન્ટરપ્રાઇઝમાંથી અરુણ નામના વ્યક્તિના ફોન આવ્યો હતો, જેની સાથે હેન્ડ ગ્લોવ્સની ખરીદીની ડીલ કરી HDFC બેંકમાં 8,96,000 20 જુલાઈ 2020ના જમા કરવામાં આવ્યા હતા. જોકે ટેકનિકલ કારણોથી આ રૂપિયા પરત આવી ગયા હતા, જેથી ફરી 3,00,000 અને 2.96 લાખ જમા કરવામાં આવ્યા હતા. આ રકમ ટ્રાન્સફર થઈ ગઈ. બાદમાં માલુમ પડ્યું કે હેલ્પ એન્ટરપ્રાઇઝમાં અરુણ નામનો કોઈ વ્યક્તિ કામ કરતો નથી. પોતે ઠગાઈનો ભોગ બન્યાનું જાણવા મળતા યુવાને દુધઈ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેની તપાસ SOGને સોંપી હતી. જોકે પૂર્વ કચ્છ પોલીસે મથુરા, વૃંદાવન, મુંબઈ સહિતના વિસ્તારોમાં તપાસ કરી પણ આરોપીઓની કોઈ જ સગડ ન મળતા હવે કેસ ક્લોઝ કરવા તરફ આગળ આવી ગયો છે. ગોપાલપુરમ ચેન્નઈ બ્રાન્ચ અને મેં સામે ટ્રાન્સફર કરેલા છે HDFC બેંક છે, જે એમને IFSC કોડ આપેલા હતા. એ IFSC કોડ અગર તમે સર્ચ કરશો તો પણ મુંબઈ મહારાષ્ટ્ર ફોર્ટ મળશે, જેના પિનકોડ છે 4,01,000. અને જ્યારે એ અકાઉન્ટ જે છે તે મથુરા વૃંદાવનનું આવે છે, તો એમ કેમ થાય છે? બેંકો દ્વારા અમને કોઈ જવાબ મળ્યો નથી. જે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાં અમે કમ્પ્લેટ કરી, આજ સુધી ના તો એમનો રિપ્લાય આપેલો છે. અમે બેંકમાં પણ જઈએ છીએ તો કોઈ જવાબ નથી આપતા.